નવસારી જિલ્લાના અમલસાડ નજીક આવેલા કચોલી ગામના ગાંધીઘર ખાતેની મુકબધિર કુમાર કન્યા વિદ્યાલય ખાતે સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ કિકુભાઈ ગુલાબભાઈ નાયકની 14મી પુણ્યતિથિ નિમિત્તે મુકબધિરો માટે સારી કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચોલીની મુકબધિર વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળ વિકાસ તથા મહિલાઓ અને મુકબધિરો માટે પ્રશંસાભરી કામગીરી કરનાર 4 મહિલા સહિત 5 વ્યક્તિઓને શાલ ઓઢાડી તથા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કીકુ કાકાની ઉપસ્થિતિ તો નથી, પણ એમના સન્માન લેવાનો ખરેખર તો અધિકાર નથી, પણ હું આજે એમના આશીર્વાદ લેવા આવી છું કે જેથી મારું આ જે યજ્ઞ કાર્ય છે એમાં આવા વડીલો મને તો પ્રેરણા આપશે, પણ આ બાળકો મોટા થશે ત્યારે પણ એ લોકોને દીવાદાંડીની જેમ પ્રેરણા આપશે. આપણા સૌની ફરજ છે કે એની ચેતનામાંથી આપણે પણ ચેતના લઈએ. કીકુ કાકા સેવા ક્ષેત્રની ભૂમિ પર, કીકુ કાકાની સેવા ક્ષેત્રની ભૂમિ પર પગ મૂકી શકાય એ લાયકાત કોણે આપી? કીકુ કાકા નહીં તો પાછી અહીંયા આવી શકાય, પણ આ વડીલોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે એટલે હું એનો ઋણ સ્વીકાર કરું છું. આ પ્રસંગે પૂજ્ય કીકુ કાકાની પુણ્ય સ્મૃતિમાં એમને ફરીથી પ્રણામ કરું છું, એમના આશીર્વાદ માંગું છું, અને ખાસ તો આ મારું આદરણીય ટ્રસ્ટી ગણ જે બધું બેઠું છે અને જેણે મારા સન્માન માટે પૂર્વ તૈયારી કરી હતી એ બધા લોકોને હું પ્રણામ કરું છું. એ લોકોના પણ વડીલોના હું આશીર્વાદ માંગું છું. આદરણીય કીકુ કાકાને પ્રણામ, ગાંધીઘર કચોલીના ટ્રસ્ટીગણને પણ પ્રણામ, બધાને નમસ્કાર. અને જે તમે લોકોએ મારું સન્માન કર્યું છે એનો ઋણ સ્વીકાર કરું છું. બીજી વાત છે કે ગાંધીજી